नमस्कार बाळ मित्रों, आज आप धोरण 4 गुजराती पाठ्यपुस्तक अंदर पाठ नंबर 4 लाखों वणझारो आ एकमनी समझ मेळवाना छीए। माटे वीडियो पर बने रहो, वीडियो ने लाइक शेर अने चैनल ने जरूर सब्सक्राइब करो ने बाजू में रहेलू बेल आइकन जरूर प्रेस करशो, त्यारबाद ओल पर प्रेस करशो जेथी आवनारा अमारा नवा वीडियो नी अपडेट तमने मळी रहे। तो दोस्तों शुरू करिए धोरण 4 गुजराती पाठ्यपुस्तक पाठ नंबर 4 लाखों वणझारो एकमनी समझ। नमस्कार बाळ मित्रों, धोरण 4 ना विद्यार्थीओ गुजराती पाठ्यपुस्तक काढशे अने त्यां पाना नंबर 14 आपेलू छे तेनी उपर पाठ नंबर 4 लाखों वणझारो लखेलू छे। हवे अगाउना वीडियोनी अंदर आपणे आ पाठनुं वाचन कर्युं हतुं, ए वीडियो तमारे जुवो होय तो उपर आई बटननी अंदर तमने जोवा मळशे, त्यां क्लिक करशो अने यूट्यूबमां ए वीडियो तमे जोई शकशो। हवे दोस्तो आपणे लाखों वणझारो पाठ नंबर 4 छे एने हुं समज आपुं, तमे ध्यानथी सांभळो। लाखो करी अने एक वणझारो हतो। हवे वणझारो एटले पोतानी घरवखरी अने माल सामान लईने फरनारा व्यक्तिओ के ज्ञाती। पैसे टके ए सुखी हतो, पण एकवार एने खूब भीड़ पड़ी, भीड़ एटले के पैसानी तंगी थई, एटले ते वाणिया पासे गयो। वाणियाए कह्युं के तमारे जेटला रुपया जोता होय एटला तमे लई जाओ, पण तमारी जे रकम छे ए खाते मंडावी लो। એટલે ખાતે મંડાવી એટલે કે ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસરથી ઉધારો હોય। હવે ખાતે મંડાવ્યા પછી લાખો વણઝારો એ પૈસા લઈ એ રૂપિયા લઈ અને ત્યાંથી નીકળ્યો। હવે લાખો વણઝારો કહે છે કે લો રામ રામ શેઠજી, મહિનો પૂરો થશે એટલે હું તમારા જે આ રૂપિયા લીધા છે એ તમને તમારા ઘરે આવીને આપી દઈશ, ત્યાં સુધી આ ડાઘિયાને તમારે ત્યાં મૂકતો જ આવશું। ડાઘિયો કૂતરો એ લાખા વણઝારાનો प्रिय कूतरो हतो। शेठ कहे ए शू बोलिया, तमारा पैसा तो दूधे धोला छे। दूधे धोला एटले के विश्वासपात्र हो, तमारा पैसा विश्वासपात्र छे एटले के अमने खबर छे के तमे आ पैसा लई जाशो ए तमे मने आपी जवाना छो, एवा ने एवा मोटी मेहरबानी छे। पण एमा कई आ सानमा मूक्या वगर मारथी पाई पण लेवाय नहीं, एटले के हूँ तमारो आभार घणो बधो छे, परंतु के मारे कोई गिरवे वस्तु मूक्या सिवाय, सानमा एटले गिरवे, गिरवे मूक्या वगर मारथी कई पाई, पाई एटले रूपिया अथवा पैसा पर लेवाय नहीं। हवे सानमा एटले गिरवे थाय छे, हवे आपणा घरे आपणे घणी वखते पैसानी जरूर होय तो त्यारे आपणे शुं करीए छीए के आपणुं घर गिरवे मूकीए, जमीन गिरवे मूकीए, अथवा आपणा पासे जे घरेणा होय, माल मिलकत होय ए गिरवे मूकी अने आपणे बीजा आગળથી જે પૈસા લઈએ છીએ એને શાનમાં મૂકીએ અથવા ગિરવે મૂક્યા બરાબર કહેવાય। હવે લાખાએ તો ડાઘિયાને ડસકારી અને શેઠની પાસે રહેવા માટે હાથ અને આંખથી ઈશારો કર્યો। હવે જેવો ઈશારો કર્યો એટલે ડાઘિયો કૂતરો સમજી ગયો અને તે શેઠના બાજુમાં બેસી ગયો। પછી એણે તરત ડાઘિયાના ઉપરથી આંખ વાળી લીધી, આંખ વાળી લેવી એટલે દુઃખી હૃદયે વિદાય લીધી। લાખા મરજાએ ત્યાંથી વિદાય લઈ અને તે પોતાના રસ્તે ચાલવા લાગ્યો। ડાઘ્યો તો લાખાની પીઠ જ્યાં સુધી દેખાય એટલે કે લાખાનો જે બરડો કહેવાય પાછળનો ભાગ દેખાણો ત્યાં સુધી એના તરફ જોઈ રહ્યો। હવે થોડા સમય પછી એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ કરતાં કરતાં દિવસો વીતવા લાગ્યા અને એક દિવસ મધરાતે અડધી રાત્રે શેઠના ત્યાં ખાતર પડ્યું એટલે કે વાણિયાના ત્યાં ચોરી થઈ, હજારો રૂપિયાની ચોરી થઈ। ચારેકોર તપાસ ચાલી, ડાઘ્યો બધાની જોડે જ હતો, એ આગળ જાય અને પાછળ આવે, પાછો આવે, પણ એના તરફ કોનું ધ્યાન જતું નહોતું। છેવટે હવે જ્યારે તપાસ ચાલતી હતી ત્યારે આગળ પગેરું ન મળ્યું, પગેરું એટલે કે પગના નિશાન ના મળ્યા। તપાસ કરનારા જે માણસો હતા એ કંટાળીને પાછા વળતા હતા। એ સમયે ડાઘિયાએ શું કર્યું તો જો ડાઘિયાએ વાણિયાનું ધોતિયું મોઢામાં પકડી અને ખેંચવા માંડ્યું, એટલે કે એ ખેંચતો હતો ને એવો ઈશારો કરવા માગતો હતો કે હું તમને જે ચોરાયેલું ધન છે ત્યાં હું તમને લઈ જાઉં એ કહેવા માગતો હતો। એટલે એક વાળ આગળ આવીને ડાઘ્યો ઊભો રહ્યો, વાળ એટલે કે ખેતરની ફરતે ઝાડ, છોડ અને વેલા દ્વારા જે ઉગ્યા હોય ફરતી ગોર એને વાળ કહેવામાં આવે છે। તો એ ડાઘ્યો ઊભો રહ્યો અને પોતાના પગથી જમીન ખોતરવા માંડ્યો। હવે જેવી જમીન ખોતરી ત્યાં તો ચોરાયેલો બધો જ ધન, જે માલ હતો, જે રૂપિયા હતા એ અકબંધ મળી આવે, અકબંધ એટલે હતો તેટલો બધો જ। હવે વાણિયાનો હરખનો પાર ના રહ્યો, હરખ એટલે આનંદ, વાણિયો આનંદમાં આનંદમાં આવી ગયો। એને થયું કે ડાઘિયાને હવે મારે વહેલો છૂટો કરી દેવો જોઈએ, કારણ કે
એને જે લાખાએ જે પૈસા ધીર્યા હતા એના કરતાં અને ઘણું તો ડાઘ્યાએ મને બચાવી આપીશું, એટલે કે મારે એને ડાઘ્યાને છૂટો કરી દેવો જોઈએ અને એના ધણી એટલે કે એના માલિક પાસે મારે એને મોકલી દેવો જોઈએ। કારણ કે જે પૈસા લાખા વણઝારે જેટલા લીધા હતા ધીર્યા અથવા શેઠે જેટલા લાખા વણઝારાને પૈસા આપ્યા હતા એના કરતાં પણ વધારે એ ડાઘ્યાએ બચાવી આપ્યા હતા। વાણિયાએ આ બધી વાત એક ચિઠ્ઠીમાં લખી અને કૂતરાની કોટે બાંધી અને વિદાય કર્યો। ચિઠ્ઠીમાં શું લખ્યું છે એ તમે વિચારી અને મને કોમેન્ટ બોક્સમાં જઈ અને તમારે કહેવાનું છે। હવે કૂતરાની કોટે બાંધી ચિઠ્ઠી અને પછી એને વિદાય કર્યો। હવે અહીં એવું બન્યું કે લાખા વણઝારાને પૈસાની છૂટ થઈ, છૂટ એટલે કે એની જોડે પૈસા આવ્યા। એને વિચાર થયો કે મહિનો પૂરો થાય અને પૈસા આપવા જાઉં એમાં મેં શું કર્યું, એટલે મારે પૈસા વહેલાસર એ શેઠને આપવા જોઈએ। મહિનામાં દિવસો બાકી હોય અને હું પૂરા પૈસા દઈ આવું તો હું ખરો, એટલે કે અગાઉ પહેલાં જ હું પૈસા આપી દઉં એક મહિનાની પહેલાં તો મને સારું લાગે અને શેઠને પણ સારું લાગે। પૈસા લઈને તો નીકળ્યો, જેવો નીકળ્યો એટલે અડધા રસ્તે વચ્ચે પહોંચ્યો છે ત્યાં સામેથી ને કંઈક કૂતરા જેવું આવતું દેખાતું હતું। હવે ધારી ધારીને એને જુએ તો કોણ હતું, એનો વાલો ડાઘિયો, વાલો એટલે પ્રિય, ધારીને જુએ એટલે ધ્યાનથી જુએ। ડાઘિયાને જોતા લાખાની આંખ ફરી ગઈ, આંખ ફરી જવી એટલે ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી। લાખો તરત બોલ્યો, અરે રામ, આ કૂતરાએ તો મારી શાખ ઉપર પાણી ફેર્યું, એ નાસી આવ્યો છે। હવે શાખ, શાખ એટલે આબરૂ, આબરૂ પર પાણી ફેર્યું છે, એ નાસી આવ્યો છે। હું શું શેઠને કે વાણિયાને મોં બતાવીશ, ડાઘ્યો લાડથી પાસે આવવા જાય છે ત્યાં લાખાએ તો આંખ બતાવી અને ફિટકાર આપ્યો અને મોં ફેરવી લીધું। હવે જ્યારે ડાઘ્યો લાડથી એટલે પ્રેમ કર પ્રેમથી એની પાસે આવે છે લાખા પાસે, ત્યારે લાખાએ એને આંખ બતાવી, આંખ બતાવી એટલે ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરી અને ફિટકાર આપ્યો, ફિટકાર એટલે ધિક્કાર આપ્યો કે જતો રહી હતી અને મોં ફેરવી લીધું। ઘડીભર ડાઘ્યો તો થંભી ગયો, ડાઘ્યો ઊભો રહી ગયો, બીજી જ પડે એ તો ડુંગર તરફ દોડ્યો, જ્યાં ડુંગર હતા ઊંચા ત્યાં એ ડાઘ્યો કૂતરો હતો એ દોડ્યો અને ત્યાં અબોલ જીવ, અબોલ એટલે જે બોલતું નથી તે, એ અબોલ જીવ એટલે કે કૂતરાએ પથરા પર માથું પસાડી પસાડી અને મરી ગયો। લાખો પૈસા આપવા માટે શેઠના ત્યાં વાણિયાને પાસે ગયો, ત્યાં એણે શેઠ પાસેથી બધી વાત જાણી। શેઠે એને વાત કરી કે અમારા ઘરે એક દિવસ રાત્રે મધરાતે ચોરી થઈ હતી અને પગેરું મળતા ન હતા, એ સમયે તમારા આ ડાઘ્યા કૂતરાએ મારું ધોતિયું ખેંચી અને મને ત્યાં જે ચોરાયેલું ધન હતું ત્યાં મને લઈ ગયો, ત્યાં અમે ખોદ્યું તો બધું ધન અકબંધ મળી આવ્યું। હવે આ જાણી અને મેં પછી ડાઘિયાને ચિઠ્ઠી બાંધી અને મેં છૂટો કરી દીધો। આ બધી વાત સાંભળતા જ લાખા વણઝારાને પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો, ભારે હૈયે લાખો વણઝારોએ પાછો વળ્યો અને પોતાનો વિશ્વાસુ કૂતરો જે માથું પછાડીને મરી ગયો હતો ત્યાં તેણે એક મોટું સરોવર બંધાવ્યું, એ સરોવર તે ડાઘાસર। હવે એ સરોવર ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર પાસે આવેલું છે। સરસ મજાની એકણ એક અબોલ જીવ એટલે કૂતરાનો જે એના લાખા વણઝારા પ્રત્યે પ્રેમ એ અહીં બતાવવામાં આવ્યો છે અને લાખા વણઝારાની જે કટોકટીવાળી પરિસ્થિતિ છે એ પણ એ દર્શાવવામાં આવી છે અને એક લાખો વણઝારો એક પ્રામાણિક જે માણસ છે એની પણ અહીં વાત કરવામાં આવી છે। અબોલ જીવ કે જે શેઠના ત્યાં રહી અને પણ પોતે પ્રામાણિકતા દર્શાવી છે, બતાવી છે, એ પણ આ પાઠની અંદર બતાવવામાં આવેલું છે। અહીં સરસ મજાનો પાઠ આપેલો છે, આ પાઠનું તમારે એક કે બે વખત વાંચન કરવાનું છે। અને હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ। શબ્દ સમજૂતી તમે જુઓ તો તમારે એક ચોપડો લેવાનો છે અને ચોપડાની અંદર જે આપણે પાઠ નંબર 3 પૂરો કર્યો છે એના પાછળના પત્તે લખી એના બાજુના પત્તે તમારે ઉપર લખવાનું છે પાઠ નંબર 4 લાખો વણઝારો અને એક લીટી છોડીને શબ્દ સમજૂતી લખવાની છે। શબ્દ સમજૂતી જોઈએ આપણે, ભીડ પડવી એ ડાબી સાઈડ લખવાનું છે અને જવાબ સામે લખવાનો છે, તંગી જણાવવી એ જ રીતે વાદળી વાદળી કલરના અક્ષર ડાબી સાઈડ અને સામે જવાબમાં કાળા અક્ષર લખવાના છે। ભીડ પડવી, તંગી જણાવવી નીચેલી લીટીમાં લખવાનું, ખાતે મંડાવી ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસરથી ઉધારવો, પગેરું બે લીટા કરીને લખવાનું છે પગનું નિશાન, શાક બે લીટા કરીને લખવાનું છે આબરૂ એની નીચે લખવાનું છે શાન એટલે ગીરવો, ગીરવે અથવા ગીરો, અકબંધ એટલે બરાબર કરીને લખવાનું છે હતો તેટલો જ, ફિટકાર એટલે કે ધિક્કાર અનાદાર એક લીટી છોડી અને રૂઢિ પ્રયોગો લખવાના છે, આંખ વાળી લેવી દુઃખી હૃદય વિદાય લેવી, ખાતર પડવું ચોરી થવી, દૂધે ધોયેલું વિશ્વાસપાત્ર હોવું, આંખ ફરી જવી ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી, પાણી ફેરવવું આબરૂ કાઢવી, આંખ બતાવી ગુસ્સો પ્રગટ કરવો, ભારે હૈયે તો દુઃખી હૃદય,
અહીં આ રીતે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો લખવાના। હવે આવતા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું। હવે દોસ્તો પાઠ નંબર 3 સાચી હજ એ તમારે એનું સ્વાધ્યાય જોવું હોય તો ઉપર આઈ બટનની અંદર તમને મળી રહેશે, તો એ વિડીયો યુટ્યુબમાં તમે જોઈ શકશો। તો દોસ્તો મળીશું એક આવા સરસ મજાના વિડીયો સાથે, ત્યાં સુધી મને રજા આપશો। જય હિન્દ જય ભારત।